વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું નવેમ્બર મહિનાના જે મહત્વના કરંટ અફેર્સ છે એનો ટેસ્ટ રાખેલ છે. ઘણા લોકોને ઈચ્છા હોય છે કે ભાઈ સન્ડેના દિવસે એક ટેસ્ટ રાખી, તો મારું મોસ્ટ ઓફ ઈચ્છા એવી જ હોય છે કે ભાઈ હું પણ સન્ડેના ટેસ્ટ તમારા માટે રાખી દઉં, તમારી જે ઈચ્છા પૂરી કરવા માટે. તો આજે આપણે ચર્ચા કરીશું નવેમ્બર મહિનાના જે મહત્વના કરંટ અફેર્સ છે, જેમાંથી તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે એવા જ ક્વેશ્ચનનો ટેસ્ટ છે. તો હોપફુલ તમે બધા જ પ્રશ્નોના જવાબ સાચા આપશો, અને જો કામ સારું લાગે તો વિડીયોને લાઇક શેર જરૂર કરી દેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાતના દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ ક્યાં શરૂ કરાશે? ઓપ્શન છે ભરૂચ, રાજકોટ, જામનગર, સુરત. તમારા માટે બે ત્રણ સેકન્ડનો ટાઈમ આપું છું, તમે જવાબ જલ્દી જલ્દી લખી લેજો, ઘણા લોકો રહી જાય છે જવાબ લખવામાં. ઓકે, તો શું જવાબ આવશે? તો તાજેતરમાં ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ જામનગરમાં શરૂ થયો. હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ સર ફટાફટ ના કરશો, પણ થોડી સ્પીડ રાખજો યાર, મજા આવશે તમને પણ અને મને પણ. નેક્સ્ટ છે, કેન્દ્ર સરકારમાં નવા મહેસૂલ સચિવ કોણ બનશે? ચલો ઓપ્શન બોલી દઉં છું, ત્યાં લાગીને જવાબ લખી દો. હસમુખ અઢિયા, અજય ભૂષણ પાંડે, રમણ મહેતા કે કોઈ પણ નહીં. તો કોણ બનશે કેન્દ્ર સરકારમાં નવા મહેસૂલ સચિવ? યાદ રાખી લેજો નામ, અજય ભૂષણ પાંડે. ત્યારબાદ છે, ડેરી કિસાનો માટે ગૌ સમૃદ્ધિ સ્કીમ યોજના કયા રાજ્ય શરૂ કરી? ઓપ્શન છે આસામ, કેરળ, રાજસ્થાન કે ગુજરાત. જવાબ લખી લીધો છે અત્યાર સુધી, તો યાર થોડા ફાસ્ટ રહેજો. શું જવાબ આવશે? કેરળ. જે ડેરી કિસાનો માટે છે ગૌ સમૃદ્ધિ સ્કીમ યોજના કેરળ રાજ્ય શરૂ કરી. ત્યારબાદ છે, નોંગકમ નૃત્ય સમારોહ ક્યાં મનાવવામાં આવે છે? આસામ, મેઘાલય, રાજસ્થાન કે ગુજરાત. તો ક્યાં મનાવવામાં આવે છે નોંગકમ નૃત્ય સમારોહ? તો મેઘાલયમાં મનાવવામાં આવે છે. ત્યારબાદ છે, તાજેતરમાં કયા રાજ્યે નવી બાયોટેકનોલોજી નીતિ જાહેર કરી? ઓપ્શન છે ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત કે આસામ. તો કયા રાજ્ય શરૂ કરી છે? લખી દીધો છે જવાબ તમારે કોઈ, ઓડિશાએ નવી બાયોટેકનોલોજી નીતિ જાહેર કરી છે. ત્યારબાદ છે, ગુજરાત આઈટીના નવા પ્રિન્સિપલ ચીફ તરીકે કોને નિયુક્ત કર્યા? ઓપ્શન છે સંજય મહેરા, જયેશ કિશોર, અજય દાસ કે વિજય મહેતા. તો શું જવાબ આવશે? ગુજરાત આઈટીના નવા પ્રિન્સિપલ ચીફ કોને નિયુક્ત કર્યા? અજય દાસને. ત્યારબાદ છે, તાજેતરમાં સીબીઆઈને કયા રાજ્યમાં દરોડા પહેલા પરવાનગી લેવી પડશે? કેરળ, આસામ, આંધ્રપ્રદેશ કે ઓડિશા. તો કયા રાજ્યમાં સીબીઆઈને દરોડા પાડવા પહેલા પરવાનગી લેવી પડશે? તો આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ છે, તાજેતરમાં કઈ બેંકે પોતાનો પહેલો ઇન્ટર એક્ટિવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? એસબીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બીઓબી કે કોઈ પણ નહીં. તો કઈ બેંકે લોન્ચ કર્યો છે પોતાનો પહેલો ઇન્ટર એક્ટિવ ક્રેડિટ કાર્ડ? જવાબ લખાઈ ગયો છે તમારો, ઇન્ડસઇન્ડ બેંક. ત્યારબાદ છે, તાજેતરમાં અસીમ કુમાર રોયને કયા રાજ્યના લોકાયુક્ત નિયુક્ત કરાયા? ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ કે પશ્ચિમ બંગાળ. તો અસીમ કુમાર રોયને કયા રાજ્યના લોકાયુક્ત નિયુક્ત કરાયા છે? તો પશ્ચિમ બંગાળના. ત્યારબાદ છે, તાજેતરમાં ઓક્સફર્ડે કયા વર્ડને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો? ઓપ્શન છે ટોક્સિક, ટેસ્લિન, ટ્રોમા કે યુથ ક્વેક. 2018ની વાત છે, પાછું તમે પાછા 2017નું નામ લખી દો. શું જવાબ આવશે? ટોક્સિક. હવે 2017નો પૂછે તો કરંટ જયારે શીખવાડેલું ત્યારે મેં કીધેલું, યાદ હશે તમને લોકો. 2017નો પૂછે તો કયું શું આવશે? જો 2018નો ટોક્સિક છે તો 2017નો ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર શું છે? જલ્દી જવાબ લખી દો, તો યુથ ક્વેક. ત્યારબાદ છે, તાજેતરમાં કોનું નામ ફોર્ચ્યુન 2018ના બિઝનેસ પર્સન ઓફ ધ યરમાં આવ્યું? અનિલ અંબાણી, મુકેશ અંબાણી, શાંતનુ નારાયણ કે વિજય શેખર શર્મા. તો કોનું નામ આવ્યું છે ફોર્ચ્યુન 2018ના બિઝનેસ પર્સન ઓફ ધ યર? તો શાંતનુ નારાયણ. ત્યારબાદ છે, કયા રાજ્યપાલે તાજેતરમાં વિધાનસભા ભંગ કરી? તો સી વિદ્યાસાગર રાવ છે, અહીં ESL નર્સિંહમાં છે, બનવારીલાલ પુરોહિત છે અને સત્યપાલ મલિક છે. તો કયા રાજ્યના રાજ્યપાલે તાજેતરમાં વિધાનસભા ભંગ કરી? તો સત્યપાલ મલિકે. હવે સત્યપાલ મલિક કયા રાજ્યના રાજ્યપાલ છે? કયા રાજ્યના રાજ્યપાલ છે? જમ્મુ કાશ્મીરમાં. અને જે આ વિધાનસભા ભંગ કરી છે, કઈ કલમ અંતર્ગત ભંગ કરી છે એ લાસ્ટમાં જણાવજો. ત્યારબાદ છે, ગુજરાતના
કયા જિલ્લામાં ટાઈગર સફારી બનાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી? ડાંગ, વડોદરા, નર્મદા કે અમદાવાદ? તો કયા જિલ્લામાં ટાઈગર સફારી બનાવવાની મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે? તો નર્મદામાં, આ યાદ રાખજો. ત્યારબાદ છે, વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ પદે કોની નિમણૂક કરાઈ? અભિજીત બોઝ, સ્વાતિ સોની, કોમલ નરોલા કે કોઈ પણ નહીં? આ તો યાદ હોવું જોઈએ યાર. કોની કરાઈ છે વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ પદે નિમણૂક? તો અભિજીત બોઝ. ત્યારબાદ છે, તાજેતરમાં યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવે? ઓપ્શન છે 1 નવેમ્બર, 14 નવેમ્બર, 18 નવેમ્બર કે 20 નવેમ્બર? તો ક્યારે મનાવવામાં આવે છે યુનિવર્સલ ચિલ્ડ્રન ડે? 20 નવેમ્બરના રોજ. હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે, તો ક્યારે મનાવવામાં આવે છે જલ્દી જવાબ લખો, તો 14 નવેમ્બરના રોજ. હવે 19 નવેમ્બરના રોજ પણ 2 દિવસ મનાવવામાં આવે, કયા કયા એ પણ ખબર હોવા જોઈએ. એક તો આંતરરાષ્ટ્રીય મેન દિવસ અને ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ હતી. ઓકે, હોપફુલ તમારા 15માંથી 15 હશે, અને જો ના હોય તો કરંટ થોડા જરૂર પાકા કરજો. જે લોકોને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ લોકોને બેસ્ટ ઓફ લક, અને જે તમારો સન્ડે ટુ સન્ડે છે, લગભગ નેક્સ્ટ સન્ડે એક્ઝામ છે, તો તૈયારીએ લાગી જાઓ કોઈ પણ જાતની રૂમર્સ અને અફવાઓમાં ધ્યાન આપ્યા વગર. તમારું કામ છે કર્મ કરવાનું. તમારું કર્મ શું છે કે વાંચવાનું. જો તમે વાંચશો તો ફળ જરૂર મળશે. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો, અને વિડીયોને મેક્સિમમ શેર કરજો જેથી ઘણા બીજા લોકો પણ આવી કોઈ ક્વિઝનો લાઈવ લઈ શકે. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.